સમગ્ર વિગત શું છે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે પંકજ આપતો અમરેલી જિલ્લા માટે શરમજનક પણ કહી શકાય અને રાત્રે ઘટના બની છે બે મહિલાઓ સાંજે વોકિંગ કરવા નીકળી હતી તે દરમિયાન કારણ કે જે બે મહિલાઓ પર એસિડ એટેક થયો છે તેમાંથી એક મહિલા છે કે એ ગર્ભવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે બંને મહિલાઓ સાવરકુંડલા પસાર થઈ રહી હતી તે દરમિયાન જ બે અજાણ્યા યુવાનો મોટર પર આવી અને તેમના પર

પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી ભારત પાકિસ્તાન સરહદ પાસેથી કરોડોનું હેરોઇન પકડાયું છે કરોડ રૂપિયાનું ચૌદ કિલો હેરોઇન પકડાયું છે રાજસ્થાનના બાડમેરના પાંચાલા પીએસ ગઢરા રોડની આ ઘટના છે છ ફેબ્રુઆરીએ હતું સુરક્ષા એજન્સીનું સંયુક્ત ઓપરેશન જેમાં બીએસએફ બાડમેર પોલીસે આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે ભારત પાકિસ્તાન સરહદ પાસેથી કરોડનું હેરોઈન પકડાયું છે કરોડ રૂપિયાનું ચૌદ કિલો છે રાજસ્થાનના બાડમેરના પાંચાલા પીએસ રોડ જૂનાગઢમાં સંત કાશ્મીરી બાપુને આજે અપાશે સમાધિ ભવનાથ નિરંજની અખાડાના સંત છે કાશ્મીરી બાપુ સત્તાણું વર્ષની વયે કાશ્મીરી બાપુ રવિવારે બ્રહ્મલીન થયા હતા થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા મહંત કાશ્મીરી બાપુનું નિધન થયું છે ભવનાથના દાતારેશ્વર મહાદેવની જગ્યાના મહંત તેઓ હતા અને ભવનાથમાં વર્ષોથી આશ્રમમાં રહીને આરાધના કરતા હતા થોડા સમય પહેલા જ બાપુની તબિયત લથડી ગઈ હતી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા કાશ્મીરી બાપુ બપોર સુધી પાર્થિવ દેહ ભક્તોના દર્શન માટે રાખવામાં આવશે અને બપોરે એક વાગ્યાની આસપાસ પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવશે દાતારેશ્વર મહાદેવ ખાતે સમાધિ સંત કાશ્મીરી બાપુ સતાણવે વર્ષની વયે દેવલોક પામ્યા છે એમને તપ પણ કરેલ ત્યાગ તપ નિષ્ઠા પરમાત્માની ભક્તિ આ બધાથી વરાયેલા હતા અને ખૂબ ભાવી એમના ગમનથી તો સંત જગતમાં સારા એવા તપસ્વી સંતની ખોટ પડી છે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે એ ખોટને દૂર કરે અને એમને પોતાના ચરણોમાં સ્થાન આપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાશ્મીરી બાપુને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું છે મુખ્યમંત્રીએ લખ્યું છે કે સદેવ પોતાની ફકીરીમાં રહી ભજન અને ભોજનની ગરવા ગિરનારની ગોદમાં ધૂણી દખાવી ગિરનારની તપોભૂમિના સંત ભવનાથના નિરંજન અખાડાના મોભી કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા ઈશ્વર પૂજ્ય બાપુના આત્માને શાંતિ અર્પે અને સૌ અનુયાયીઓને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે અને હવે વાત આજથી શરૂ થઈ રહેલી સ્કૂલની આજથી રાજ્યમાં ધોરણ એકથી નવનું ઓફલાઈન શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે કોરોના કેસ ઘટતા હવે આજથી ધોરણ એકથી નવ સુધીના વિદ્યાર્થીઓને વાલીની સહમતી સાથે શાળાએ બોલાવી ભણાવી શકાશે કોરોનાની ગાઈડલાઇન સાથે શાળાઓ ફરીથી ખુલશે કેસ વધતા સાત જાન્યુઆરીથી ધોરણ એકથી નવનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ચૂક્યું છે એકથી નવનું જે ધોરણ 1 થી 9 ના વર્ગો છે એ હવે આજથી ઓફલાઈન શરૂ થઈ ચૂક્યા છે કોરોનાના કેસ ઘટવાથી હવે આજથી આ ધોરણ 1 થી 9 ના વર્ગોમાં વિદ્યાર્થીઓ ભણવા માટે શાળાએ જઈ શકે અને ઓફલાઈન વર્ગો ચલાવી શકાશે સ્પૂતનિક લાઈટ રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઈ છે ડીસીજીઆઈ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે સિંગલ ડોઝ વેક્સિન છે સ્પુતનિક લાઈટ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગેની જાણકારી આપી છે કોરોના સામેની લડાઈ હવે વધારે મજબૂત બનશે એવી પણ તેમણે વાત કહી છે સ્પુતનિક લાઇટ જે રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવતા હવે કોરોના સામેની લડાઈને વધારે મજબૂતી સાથે લડી શકાશે ડીસીજીઆઈએ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે સિંગલ ડોઝ વેક્સિન છે સ્પુતનિક લાઇટ અને હવે વાત કરીએ અત્યાચારી આયાની સુરતના રાંદેર વિસ્તારમાં મહિલા કેરટેકરે પાંચ માસના બાળક સાથે નિર્દય વર્તન કરતા ચકચાર મચી ગઈ છે ચારે તરફથી આ મહિલા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે કેરટેકર મહિલાના આવા બે વિડીયો સામે આવતા ભારે રોષની લાગણી જોવા મળી છે અને આ કિસ્સો લાલબત્તી સમાન છે ટ્વિન્સ બાળકોને સાચવવા માટે કેરટેકરની નિમણૂક કરવામાં આવી હતી સાર સંભાળ રાખવાને બદલે આ મહિલાએ બાળક સાથે નિર્દયતાથી વર્તન કર્યું દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ મહિલા બાળકને ત્રણથી ચાર વાર પલંગ પર પછાડી રહી છે આટલું ઓછું હોય તેમ લોક લાફો પણ તેને મારી રહી છે કેરટેકરનું આ પ્રકારનું વર્તન પાંચ માસનું બાળક ક્યાંથી સહન કરી શકે બાળક બેભાન થઈ જતા જાણ કરવામાં આવી નોકરી ધંધો છોડીને તુરંત જ દોડી આવ્યા અને બાળકને હોસ્પિટલ લઈ ગયા ત્યાં તપાસ કરતા બાળકને બ્રેઇન હેમરેજ થઈ ગયું હોવાનું સામે આવ્યું સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કેરટેકર મહિલાને ઝડપી લીધી છે આ કેરટેકર દીકરાના મિત્રની પત્ની હોવાનું પરિવારજનોએ જણાવ્યું સાથે લોકોને પણ અપીલ કરી છે કે આવી કેરટેકર રાખતા પહેલા બહુ જ સાવધાનીથી વિચાર કરજો તો માતા પિતા બંને નોકરી કરતા એટલા માટે તેમણે આ કેરટેકર મહિલાને ઘરે રાખી હતી કે જે તેમના બાળકોની સારસંભાળ રાખી શકે પરંતુ આ જે વિડીયો જે છે એ આપ જોઈ શકો છો કે આ મહિલા કેવી રીતે આ બાળકની સારસંભાળ રાખતી હતી બાળકને લાફો મારતી હતી અને વારંવાર તેને પછાડતી હતી આર્થિક પરિસ્થિતિને જોઈને આ મહિલાને કેરટેકર તરીકે નોકરી આપી હતી પરંતુ આ મહિલા ના તો કેરટેકરને લાયક છે ના તો આ મહિલાને બાળકની સારસંભાળ રાખતા આવડે છે માનસિક રીતે પણ આ મહિલા ખૂબ જ પાગલ હોય અથવા તો માનસિક રીતે બીમાર હોય એ પ્રકારની પણ સ્થિતિ બની શકે છે કારણ કે કોઈ પણ આટલા નાના બાળકને આટલી ક્રૂરતા સાથેનું વર્તન આટલી બેરહેમીથી વર્તન કોઈ મહિલા કેવી રીતે કરી શકે આ વિડિયો જે છે એ સામે આવ્યા બાદ તેમના માતા પિતાને જાણકારી મળતા બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું અને એ બાળકને બ્રેઇન હેમરેજ થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું સવાલ અહીંયા એ છે કે ઘણા લોકો આ પ્રકારે કેરટેકર રાખતા હોય છે આયા રાખતા હોય છે ઘણા માતા પિતા એવા છે કે જે જોબ કરતા હોય છે અને ઘરે બાળકની સાર સંભાળ રાખી શકતા નથી ત્યારે આ પ્રકારની આયાઓને આપી દેતા હોય છે બાળકો તેમના હવાલે કરી દેતા હોય છે પરંતુ પાછળથી આ કેરટેકર કેવી રીતે બાળકોને સાચવે છે એની જાણકારી પણ લેવી ખૂબ જરૂરી છે આ વિડીયો જે છે અહીંયા જે કેમેરો જે છે એ છુપાવેલો હતો એમાં આ મહિલાની જે કરતૂત છે બેરહેમીથી જે વર્તન કરી રહી છે એ કરતુત કેદ થઈ છે અને ત્યારબાદ ખબર પડી કારણ કે આસપાસના પાડોશી લોકો પણ એવી વાત કરતા હતા કે આ ઘરની અંદર બાળકો રોજ રડી રહ્યા છે ત્યારે અહીંયા માતા પિતાને એ ધ્યાનમાં આવતા જ આ બાબતને લઈને માતા પિતાએ પણ એક વિડીયો જે છે એ આ અહીંયા કેદ કર્યો હતો કે કેવી રીતે આ મહિલા સંભાળ રાખે છે અને ત્યારબાદ આ મહિલાની જે આખી કરતૂત છે એ કેમેરામાં કેદ થઈ ગઈ આટલી નિર્દય કોઈ મહિલા કેવી રીતે હોઈ શકે આ એક મોટો સવાલ છે અને માત્ર સુરતની વાત નથી ગુજરાતના દરેક શહેરની અંદર જે કોઈ પણ માતા પિતા જોબ કરે છે અને ઘરે કેરટેકર રાખે છે કોઈ આયા રાખે છે પોતાના બાળકોની સારસંભાળ માટે તો અહીંયા બહુ જરૂરી છે કારણ કે આ નાના બાળકો જે પાંચ મહિનાનું બાળક છે એ બોલી નથી શકવાનું કે કેવી રીતે તેની સાથે વર્તન થાય છે એટલે બહુ જ જરૂરી છે કે ઘરનો કોઈ પણ એક સભ્ય ઘરે હોય જ આ આયાના હવાલે બાળકોને જે વ્યક્તિઓ પણ કરી રહ્યા છે જે માતા પિતા કરી રહ્યા છે તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે અન્ય સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે અમદાવાદની અમદાવાદમાં કિશન ધંધુકા હત્યા કેસમાં ગુજરાત એટીએસ બાદ હવે ઉત્તર પ્રદેશ એટીએસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હત્યા કેસના આરોપી કમરગની ઉસ્માનીની પૂછપરછ માટે ઉત્તર પ્રદેશ એટીએસની ટીમ અમદાવાદ આવી પહોંચી એટીએસે કમરગની ઉસ્માનીની પૂછપરછ શરૂ કરી છે કમરગની ઉસ્માની મૂળ ઉત્તર પ્રદેશના લખનઉનો છે જેથી યુપીમાં કોઈ તેનો ટાર્ગેટ છે કે કેમ તેની પણ તપાસ કરવા માટે યુએટીએસની ટીમ અમદાવાદ આવી પહોંચી છે તપાસમાં લાગી ચૂકી છે આરોપી કમરઘની અને અઝીમ સમાના આવતીકાલે રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે ત્યારે પોલીસ આરોપીઓના વધુ રિમાન્ડની કોર્ટ સમક્ષ માંગણી કરશે કલોલમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી અને બાદમાં થયેલા ફાયરિંગની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે એસઓજીએ અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે એજન્ટોએ બે વ્યક્તિને અમેરિકા મોકલવાના એક કરોડ દસ લાખ રૂપિયા માંગ્યા જેમાં અમેરિકા પહોંચ્યા બાદ રૂપિયા આપવાની શરતે ડીલ થઈ હતી જો કે દિલ્હી પહોંચતા એજન્ટે પૈસા માગતા વ્યક્તિઓએ પૈસા આપવાની ના પાડી જે બદલ એજન્ટે ફરિયાદીના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું આરોપીના નામ દિવાંગ અને ઋત્વિક પરીખ છે ત્રણ આરોપીઓ પંચાવન લાખ રૂપિયા લેવા માટે ફરિયાદીના ઘરે ગયા હતા એજન્ટોની છેતરપિંડીનો ભોગ બનેલ વધુ એક વ્યક્તિ પણ સામે આવી છે દ્વારકામાં સગીરાનું અપહરણ કરનારા આરોપીની એસઓજી પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપીએ સગીરાને ફ્લેટમાં ગોંધી રાખી હતી ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી ફ્લેટમાં ગોંધી રાખી જોકે આરોપીએ અપહરણ કેમ કર્યું હતું તેની માહિતી હજુ સામે આવી શકી નથી એસઓજી પોલીસે આરોપીને પકડીને ધોલેરા પોલીસને સોંપી દીધો છે હવે ધોલેરા પોલીસ પણ આ મામલે વધુ તપાસ કરશે આવા આરોપીઓને ભાડે જગ્યા આપનારા મકાન માલિક ચિરાગ બરાઈ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે સુરતના વરાછા પોલીસ સ્ટેશનની સામે થયેલા બે કરોડની લૂંટ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ સમગ્ર મામલો એવો છે કે હૈદરાબાદના વેપારી વિનય નવીનભાઈ અને પી કે ઝા તેના માણસોએ લક્ષ્મીનારાયણને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા જણાવ્યું હતું પરંતુ અગાઉથી થયેલી વાતચીત પ્રમાણે ફરિયાદીએ તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર નહીં કરતા બે કરોડની લૂંટનો પ્લાન બનાવ્યો જેમાં પિન્ટુકુમાર ઝા અને તેના માણસોએ અગાઉથી કરેલા કાવતરા પ્રમાણે છ થી સાત લોકોએ ફરિયાદી પાસેથી બેગમાં રહેલા રોકડા બે કરોડ રૂપિયા લૂંટીને નાસી છૂટ્યા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે અમદાવાદમાં નિકોલના કઠવાડા વિસ્તારમાં સ્વસર્જન ફાઉન્ડેશન અને નિકોલ પોલીસની શી ટીમે એક અનોખી શરૂઆત કરી છે કઠવાડા વિસ્તારમાં ડોમ સ્કૂલનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જેની જેનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું આ ડોમ સ્કૂલમાં સ્વસર્જન ફાઉન્ડેશનના વોલન્ટિયર્સ બાળકોને ભણાવશે આ વિસ્તારમાં સો જેટલા ઝૂંપડા આવેલા છે જ્યાં પાંત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓ રહે છે બાળકનો સારો ઉછેર થઈ શકે એ માટે સ્વસર્જન ફાઉન્ડેશનના સ્વયંસેવકો સોમવારથી શનિવાર સાંજે પાંચ થી સાત બાળકોને ભણાવશે આ ઉપરાંત સોલાર સિસ્ટમથી દરેક ઝૂપડામાં વીજળીની પણ વ્યવસ્થા સ્વસર્જન ફાઉન્ડેશન કરશે કલોલ નગરપાલિકાએ પાલીકાએ ચોદમા નાણા પંચની ગ્રાંટ લાઇબ્રેરી ઉભી કરી છે કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે લોકાર્પણ કર્યું છે આ પ્રસંગે ધારાસભ્ય હેતુ કનોડિયા પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકા દ્વારા કલોલ શહેરની અંદર જ્યોતિભા ફૂલે લાઇબ્રેરી નો ઇનોગ્રેશન પ્રસંગે એના ઉદઘાટન પછી આવવાનો કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને કેસ પણ રોકેટ ગતિ વધી રહ્યા છે ત્યારે ન્યુઝ ગુજરાતી તમામ લોકોને અપીલ કરે છે કે સાવચેત રહો સુરક્ષિત રહો કોરોનાની ગાઈડલાઈન પાલન કરીએ ભીડભાડવી જગ્યાએ જવાનું ટાળીએ કોરોનાની આ લહેરને હળવાશથી લેવાની ભૂલ ન કરતા કારણ કે કોરોનાના કેસમાં થતો વધારો ચિંતાનો વિષય છે કોરોનાને હરાવવા રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન ખૂબ જ જરૂરી છે તો આ બુલેટિનમાં રજા આપશો નમસ્કાર શેઠે જ બંધાવ્યા છે માટે જ